નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિજ્ઞાન ગાલા પ્રયોગ પોથીના પ્રયોગ નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશન. જો તમે વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલ પર નવા આવેલા હો તો ચેનલને આજે સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી તમારા મિત્ર સાથે વધુમાં વધુ શેર જરૂરથી કરજો. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી ચેનલ પર ધોરણ 10માંની ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન પણ મૂકેલા છે, તેમાં હિન્દી વિષયના સંપૂર્ણ સોલ્યુશન યુટ્યુબ પર સૌપ્રથમ આ ચેનલ પર મૂકવામાં આવેલા છે. તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ઉપરાંત આપણે ગણિત, વિજ્ઞાન, ગુજરાતી અને સમાજ વિષયના પણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન મૂકેલા છે. અને હવે આપણે ગાલા વિજ્ઞાન પ્રયોગ પોથીનું સોલ્યુશન મૂકવાનું શરૂ કરીએ છીએ. આજે આપણે જોવાના છીએ તેમાં પ્રયોગ નંબર 1નું સોલ્યુશન. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પ્રયોગ નંબર 1, તેમાં સૌપ્રથમ હેતુ આપેલો છે આપેલ ઓક્સિડેશન પ્રક્રિયાનો અભ્યાસ કરવો. તેમાં બે પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરવાનો છે. પહેલી પ્રક્રિયા છે મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન થવું, અને બીજી પ્રક્રિયા છે કોપર એટલે કે તાંબાના ભૂક્કાને ગરમ કરવું. તેમાં સાધન તો બંનેમાં કોમન જ આવશે. તો એ જોઈએ આપણે સાધનો. ચીપીઓ, બર્નર, વોચ ગ્લાસ, ત્રિપાઈ, સ્ટેન્ડ, તારની જાળી અને ચાઇના ડીશ. પદાર્થો છે મેગ્નેશિયમની પટ્ટી અને કોપરનો ભૂક્કો. તેમાં સૌપ્રથમ આપણે પહેલા પ્રયોગ મતલબ મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન કરવું તેના વિશે સોલ્યુશન જોઈએ. સાવચેતી શું આપેલી જોઈએ. સાવચેતી, મેગ્નેશિયમની પટ્ટીને ચીપિયાની મદદથી પકડવી, પટ્ટીને સળગાવતી વખતે શરીરથી દૂર રાખવી. અહીં તમારે નામની નિર્દેશિત સાથે આકૃતિ દોરવાની રહેશે. આપણે જોઈએ પ્રયોગ પદ્ધતિ. લગભગ 3-4 સેમી લંબી મેગ્નેશિયમની પટ્ટી લઈ તેને કાચ પેપરથી ઘસી કાઠ દૂર કરો. પટ્ટીને ચીપિયા વડે પકડીને બર્નરની જ્યોતમાં ગરમ કરો. જ્યારે મેગ્નેશિયમની પટ્ટી સળગવા માંડે ત્યારે ઉત્પન્ન થતી રાખને વોચ ગ્લાસમાં એકઠી કરી અવલોકન નોંધો. તો હવે જોઈએ રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ. 2Mg+O2 ગીવ્સ ડેલ્ટા 2MgO. અવલોકન, મેગ્નેશિયમની પટ્ટી ઝગારા મારતી સફેદ રંગની જ્યોતથી સળગે છે. વોચ ગ્લાસમાં એકઠી થતી સફેદ રાખ મેગ્નેશિયમ ક્લોરાઇડ છે. અહીં મેગ્નેશિયમ ક્લોરાઇડ જવાબ મળે છે. ત્યારબાદ નિર્ણય જોઈએ. આમ મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન થતાં મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે અને પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. ત્યારબાદ બીજો પ્રયોગ છે એટલે પહેલા પ્રયોગનું બીજું સેશન. કોપર એટલે કે તાંબાના ભૂક્કાને ગરમ કરો. તમારા નામની અંદર આકૃતિ અહીં દોરવાની રહેશે. આપણે પ્રયોગ પદ્ધતિ જોઈએ. એક ચાઇના ડીશ લો, તેમાં આશરે 1 ગ્રામ કોપરનો ભૂક્કો લો. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણી કરો. ભૂક્કાને બર્નરની જ્યોત પર ગરમ કરો અને અવલોકન નોંધો. પ્રક્રિયાનું સમીકરણ 2Cu+O2 ગિવ્સ ડેલ્ટા 2CO એટલે કે સોડ કેલ્શિયમ ઓક્સાઇડ. અવલોકન જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં કોપર ઓક્સાઇડ આવશે, કેલ્શિયમ ઓક્સાઇડ નહીં. અવલોકન, કોપરના ભૂક્કાને ગરમ કરતાં તેની સપાટી પર કાળા રંગનો કોપર 2 ઓક્સાઇડ બને છે. કયો ઓક્સાઇડ? કોપર 2 ઓક્સાઇડ. ત્યારબાદ નિર્ણય. આમ કોપરને ગરમ કરતાં તેમાંથી કોપર ઓક્સાઇડ બને છે, જે ઓક્સિડેશન પ્રક્રિયા છે. ત્યારબાદ આપણે જ્ઞાન ચકાસણીના પ્રશ્ન જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, મેગ્નેશિયમ ઓક્સાઇડનું આણ્વીય સૂત્ર કયું છે? સાચો જવાબ આવશે MgO. MgO એટલે કે B. બીજો પ્રશ્ન, કોપર ઓક્સાઇડ કેવા રંગનો પદાર્થ છે? જવાબ આવશે D એટલે કે કાળા. ત્રીજો પ્રશ્ન, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા કયા રંગની રાખ મળે છે? આન્સર આવશે A એટલે કે સફેદ. ત્યારબાદ બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના 21 શબ્દમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, કોપર ઓક્સાઇડમાંથી Cu એટલે કે કોપર મેળવવાની પ્રક્રિયા એ ખાલી જગ્યા પ્રકારની પ્રક્રિયા છે? તો આન્સર આવશે રિડક્શન. બીજો પ્રશ્ન, Cu+H2 ગિવ્સ Cu+H2O માં કોનું ઓક્સિડેશન થાય છે? અહીં Cu એટલે કોપર,
H2O એટલે હાઇડ્રોજન, CO એટલે કોપર ઓક્સાઇડ આવશે, આમાં H2 નું ઓક્સિડેશન થાય છે. ત્યારબાદ જોઈએ ત્રીજો પ્રશ્ન, મેગ્નેશિયમ સંયોજકતા કેટલી છે? આન્સર આવશે +2. તો અહીંયા આપણે પ્રયોગ 1 નું સંપૂર્ણ સોલ્યુશન સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું બીજા વિડીયોમાં પ્રયોગ 2 ને સોલ્યુશન સાથે. તે વિડીયો મેળવવા માટે ચેનલને આજે સબસ્ક્રાઇબ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી મિત્ર સાથે વધુમાં વધુ શેર જરૂરથી કરજો. ફરી મળીશું બીજા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ.